नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ એક ગુજરાતી નિબંધ લેખન. આપણે અગાઉ નંબર 11 જોડકા જોડો સુધી પૂર્ણ કરેલ છે, પાના નંબર 12 સુધી પૂર્ણ કરેલ છે. હવે આગળ જોઈએ તો ભાગ 4 માં નંબર 12 વાંચો અને લખો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દો આપેલા છે અને અહીં વાક્ય આપેલા છે. આપણે શું કરવાનું છે? શબ્દો વાંચવાના છે અને સામે લખવાના છે. આપણે કાનાવાળા કક્કા શીખી ગયા તેમાં આ શબ્દો આવશે. જુઓ આ કયો મૂળાક્ષર છે. તમારે સૌ પ્રથમ શું કરવાનું છે? મૂળાક્ષર ઓળખી એની આજુબાજુમાં શેનું નિશાન છે જોવાનું છે. કાના માત્ર શેનું નિશાન છે જોવાનું છે. અહીંયા જે જંગરૂખનો જની બાજુમાં કાનાનું નિશાન આપેલું છે એટલે જને કાનો જા ગને કઈ નહીં ગ. તો એ જ પ્રમાણે સામે આપણે લખવાનું છે, વાંચીને લખવાનું છે. જને કાનો જા ગને કઈ નહીં ગ. દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવાનું છે આ જે રેડ કલરની લાલ કલરની બે લાઇન છે એમાં એના અંદર શબ્દો લખવાના છે અને વાંચીને લખવાના છે. હવે બીજો શબ્દ છે બ અને આ બાજુમાં છે કાનો એટલે બને કાનો બા. બને કાનો બા ગ અહીં લખવાનું. બને કાનો બા ગ. દરેક વિદ્યાર્થી મિત્રોએ અક્ષર સારા કાઢવાના છે. અહીંયા આ સ્વર આવી ગયો, અજગરનો કહીએ છીએ, આગાડીનો આ કહીએ છીએ એ સ્વર કહેવાય. તો અહીંયા શું આવ્યું? અનેકાનો આ ગ અને કઈ નહીં ગ. તો અહીં શું લખવાનું? અનેકાનો આ ગ ને કઈ નહીં ગ. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જે લાલ લાઇન છે એની અંદર અક્ષર આવે એ રીતે લખવાનું છે. રનેકાનો રા ગ ને કઈ નહીં ગ અહીં સામે લખવાનું છે. અહીંયા રમકડાનો રગ લખીને બાજુમાં કાનો રને કાનો રા ગને કઈ નહીં ગ રા ગ. હવે પને કાનો પા નાને કઈ નહીં ન પા ન સામે એ રીતે વાંચીને લખવાનું છે. પને કાનો પા નાને કઈ નહીં ન પા ન. હવે આગળ ગને કાનો ગા નાને કઈ નહીં ન. તો ગને કાનો ગા નાને કઈ નહીં ન ગા ન. આગળ કનિકાનો કા નને કઈ નહીં ન કા ન. કનિકાનો કા નને કઈ નહીં ન. જુઓ આપણે આ શબ્દો વાંચ્યા અને લખ્યા એ જ રીતે બાજુમાં વાંચવાના છે અને લખવાના છે. અહીં ધ્યાન આપવાનું છે, કાનો માત્રમાં ખાસ ધ્યાન આપવાનું છે. શું આપ્યું છે? મૂળાક્ષરની આજુબાજુમાં ખાસ ધ્યાન આપવાનું છે અને વાંચીને લખવાનું છે. અહીંયા સસલાનો શું આપેલો છે? ઉપર શું આપ્યું છે? માત્ર. આને એકમાત્ર કહેવાય. શું કહેવાય? એકમાત્ર. જ્યારે તમે બારાક્ષરી વાંચતા હશો લખતા હશો ત્યારે તમે અહીંયા દેખ્યું હોય તો ઉપર એકમાત્ર આપેલો હોય તેને શું કહેવાય? એકમાત્ર. સને એકમાત્ર સે રને કઈ નહીં ર. તો સામે લખવાનું સને એકમાત્ર સે રને કઈ નહીં ર સે ર. એ જ રીતે અહીંયા દને એકમાત્ર દે રને કઈ નહીં ર દે ર. તો સામે વાંચીને લખો તો દને એકમાત્ર દે રને કઈ નહીં ર દે ર. હવે આગળ બને કાનો બા વને કઈ નહીં વ નને કઈ નહીં ન. અહીંયા સુધી બે મૂળાક્ષરવાળો શબ્દ હતો, હવે આ એક બે અને ત્રણ મૂળાક્ષરવાળો શબ્દ આવેલ છે. તો ત્રણે સાથે વાંચવાનું બને કાનો બા વને કઈ નહીં વ નને કઈ નહીં ન. તો સામે લખવાનું બને કાનો બા વને કઈ નહીં વ નને કઈ નહીં ન બા વ ન. હવે આગળ એ જ રીતે પનિકાનો પા વને કઈ નહીં વ નને કઈ નહીં ન પા વ ન. તો અહીં લખો પનિકાનો પા વને કઈ નહીં વ નને કઈ નહીં ન. દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવાનું છે, સામે જે આપણી લાઈન આપી છે નાની એમાં સારા એવા અક્ષર કાઢીને શબ્દ પૂર્ણ કરવાનો છે. હવે આગળ રને કઈ નહીં ર જનિકાનો જા
તો સામે વાંચવાનું રજા, તો લખવાનું એ રીતે અહીંયા રને કઈ નહીં, ર જનિકાનો જા, રજા. હવે વાંચવાનું મને કઈ નહીં, મ જનિકાનો જા, તો મ જા. મને કઈ નહીં, મ જનિકાનો જા, મ જા. હવે આગળ સને કઈ નહીં, સ જનિકાનો જા, સ જા. તો અહીંયા લખવાનું સને કઈ નહીં, સ જનિકાનો જા, સ જા. દેખો આ એક લાઈન આપણે પૂર્ણ કરી, આ બીજી પૂર્ણ કરી, એ જ રીતે અહીંયા ત્રીજી લાઈન આપેલી છે જે તમારે વાંચવાની છે અને સામે લખીને પૂર્ણ કરવાની છે. વાંચો, જોઈએ શું છે અહીંયા. છનિકાનું છા બને કઈ નહીં બ, તો અહીંયા લખવાનું છનિકાનું છા બને કઈ નહીં બ, છા બ. એ જ રીતે છનિકાનું છા જને કઈ નહીં જ, તો છનિકાનું છા જને કઈ નહીં જ, છા જ. હવે શું આવ્યું જુઓ, અહીંયા કાનો હતો, અહીંયા શું આવ્યું, એકમાત્ર આવ્યો. દેખ્યું તો રને એકમાત્ર રે, સને કઈ નહીં સ, અહીંયા રે સ. અહીંયા લખવાનું રને એકમાત્ર રે, સને કઈ નહીં સ, રે સ. ખ્યાલ આવ્યો. ખને એકમાત્ર ખે, સને કઈ નહીં સ, ખે સ. અહીંયા લખો ખને એકમાત્ર ખે, સને કઈ નહીં સ, ખે સ. રને કઈ નહીં ર, મને એકમાત્ર મે, ર મે. અહીંયા લખો રને કઈ નહીં ર, મને એકમાત્ર મે, ર મે. નને કઈ નહીં ન, મને એકમાત્ર મે, ન મે. અહીંયા લખો નને કઈ નહીં ન, મને એકમાત્ર મે, ન મે. ગને કઈ નહીં ગ, મને એકમાત્ર મે, ગ મે. એ રીતે અહીંયા ગને કઈ નહીં ગ, મને એકમાત્ર મે, ગ મે. દરેક વિદ્યાર્થી મિત્રોએ બારાક્ષરીની તૈયારી કરવાની છે જેથી કરીને તમને આવા શબ્દો અને વાક્યો વાંચતા અને લખતા ફાવે. જુઓ હવે અહીંયા એક બે અને ત્રણ, ત્રણ લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે શબ્દોની. હવે આગળ આ શું કહેવાય, આને શબ્દ કહેવામાં આવે છે. જ્યારે આવા શબ્દ ભેગા થાય છે ત્યારે તેને વાક્ય કહેવામાં આવે છે. હવે આ શબ્દ આપણે લખ્યા, હવે વાક્ય જોઈએ. જુઓ અનિકાનો આ, જને એકમાત્ર જે, આ જે. આ બે મૂળાક્ષર ભેગા થઈને એક શબ્દ બન્યો, રને કઈ નહીં ર, જનિકાનો જા, ર જા. આ બે મૂળાક્ષર ભેગાથી એક શબ્દ બન્યો. અને છને એકમાત્ર છે, આ એક મૂળાક્ષર છે. તો કેટલા શબ્દો બન્યા, એક બે અને ત્રણ, ત્રણ શબ્દો બન્યા જેથી એક વાક્ય બને. આ ત્રણ શબ્દોનું એક વાક્ય છે. તો અનિકાનો આ સામે વાંચીને લખવાનું છે, અનિકાનો આ, જને એકમાત્ર જે, આ જે. રને કઈ નહીં ર, જનિકાનો જા, રજા. છને એકમાત્ર છે, બરોબર. આ જે રજા છે, દરેક વિદ્યાર્થી મિત્રોએ જ્યારે વાક્ય પૂર્ણ થાય ને ત્યારે આમ પૂર્ણ વિરામ મૂકવાનું. ઇંગ્લિશમાં આપણે એને ફૂલ સ્ટોપ કહેવાય, પણ ગુજરાતીમાં શું કહેવાય, પૂર્ણ વિરામ. દરેક વિદ્યાર્થી મિત્રોએ જ્યારે વાક્ય પૂર્ણ થાય ત્યારે આવી પૂર્ણ વિરામ મૂકવાની ટેવ રાખવાની. હવે આગળ જય અને એકમાત્ર યશ, જયશ આ નામ છે. ર મને એકમાત્ર મે, રમે. છે ને એકમાત્ર છે, જયેશ રમે છે. આખું વાક્ય વાંચીને સામે લખવાનું છે, જ યને એકમાત્ર યે, શને કઈ ને શ, જયેશ. રને કઈ ને ર, મને એકમાત્ર મે, રમે. છે ને એકમાત્ર છે. પૂર્ણવિરામ મૂકવાનું ભૂલવાનું નહીં. આ પૂર્ણવિરામ એટલે અહીંયા વાક્ય પૂરું થયું, જયેશ રમે છે. હવે આગળ રને એકમાત્ર રે, ખનિકાનો ખા, રેખા. નનિકાનો ના, ચને એકમાત્ર છે, નાચે. છને એકમાત્ર છે, તો રેખા નાચે છે. તો અહીંયા આખું વાક્ય લખવાનું છે, શબ્દ છૂટા પાડવાના, અક્ષર કોઈ દિવસ છૂટા પાડવાના નહીં, આ શબ્દ છૂટા પાડવાના. તો અહીંયા રેખા, રેખા. નનિકાનો ના, ચને એકમાત્ર છે, નાચે. છને એકમાત્ર છે, પછી પૂર્ણ વિરામ, રેખા નાચે છે. હવે આગળ વ ર સનિકાનો સાદ, વરસાદ. અનિકાનો આ, મને એકમાત્ર મે, આવે. છને એકમાત્ર છે, વરસાદ આવે છે. તો અહીંયા શું લખવાનું છે, વ ર સાદ, વરસાદ. અનિકાનો આ, વને એકમાત્ર વે, આવે. છને એકમાત્ર છે, પૂર્ણ વિરામ મૂકી દેવાનું, વરસાદ આવે છે.
ख्याल आव्यो। हवे आगळ गणिकानो गाज अने कईनी जर अने कईनी र, गाजर गने कईनी गम अने एकमात्र मे गमे छे अने एकमात्र छे गाजर गमे छे। आ वाक्य सामे लखवानुं छे अहींया गणिकानो गा जने कईनी जर अने कईनी र, गाजर ग મને એકમાત્ર મે છે ને એકમાત્ર છે, પૂર્ણ વિરામ મૂકવાનો, ગાજર ગમે છે। એ જ રીતે આગળ જોઈએ તો હ સ ન, અહીંયા આ શબ્દમાં કોઈ જાતનો કાનો માત્ર રસ્વ દીર્ઘ કશું પણ છે નહીં, જેથી આને સાદો શબ્દ કહેવાય। હ સ ન તો હસન, હસ અને એકમાત્ર સે, હસે છે ને એકમાત્ર છે। તો અહીં સામે વાંચીને લખવાનું છે હસન, હ સે છે, પૂર્ણ વિરામ, ખ્યાલ આવ્યો। હવે આગળ પર અને એકમાત્ર રે શ, પ રે શ જને કહીની જ મને એકમાત્ર મે, જમે છે ને એકમાત્ર છે, પરેશ જમે છે। તો અહીંયા લખવાનું પ રને એકમાત્ર રે સને કહીની શ, પરેશ જને કહીની જ મને એકમાત્ર મે, જમે છે ને એકમાત્ર છે, પરેશ જમે છે। હવે આગળ ભરત, અગાઉ આપણે જોઈ ગયા હસન સાદો શબ્દ, એ રીતે અહીંયા ભરત સાદો શબ્દ આપેલ છે, તો વાંચવાનું છે ભરત, અહીં વ અણાની એકમાત્ર અણે ભણે છે ને એકમાત્ર છે, ભરત ભણે છે। તો અહીં લખો ભરત, બને કઈની ભ અણાને એકમાત્ર અણે છે ને એકમાત્ર છે, ભરત ભણે છે, ખ્યાલ આવ્યો। જો વિદ્યાર્થી મિત્રો નંબર 12 વાંચો અને લખો, અહીંયા 3 લાઇનમાં શબ્દો આપે છે એ આપણે વાંચીને લખ્યા, અહીંયા નીચે વાક્ય આપેલા છે તે પણ આપણે વાંચીને લખ્યા। હવે આગળ જોઈએ તો પાના નંબર ચૌદ છે ને, પાના નંબર 14, અહીંયા નંબર 13 ખૂટતો મૂળાક્ષર લખો। ખૂટતો મૂળાક્ષર એટલે ખ્યાલ છે શું કહેવાય, જે આખો શબ્દ હોય, આ ચિત્ર છે બાજુમાં એનું નામ આપ્યું હોય આખું, એમાં ત્રણ મૂળાક્ષરનો એક શબ્દ હોય તો બે મૂળાક્ષર આપ્યા હોય અને એક ખાલી જગ્યા ખાલી રાખી હોય એમાં આપણે જે મૂળાક્ષર મૂકીએ તેને ખૂટતો મૂળાક્ષર કહેવાય। હવે જુઓ નંબર 13 ખૂટતો મૂળાક્ષર લખો, અહીંયા તમારે તારીખ લખી નાખવાની। હવે આગળ દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપે, આ શેનું ચિત્ર છે, આ ચિત્ર શેનું છે તો ગાજરનું, શેનું, શિયાળામાં અત્યારે તો તમે ગાજર ખાતા હશો તો આ ગાજરનું ચિત્ર છે। તો અહીંયા આપણાને આપેલ છે ગણિકાનું ગા જને કહીની જ, અહીંયા ખાલી જગ્યા આપેલ છે, તો આપણે શું કરવાનું છે આ ગાજરનું જે નામ છે એ અહીંયા પૂર્ણ કરવાનું છે। તો ગણિકાનો ગા આપેલો છે જેને કઈની જ પણ આપેલો છે, તો અહીંયા શું લખવાનું, ગાજર, ગાજર, અહીંયા ર લખવાથી આખો શબ્દ પૂર્ણ થયો। ચિત્ર જોયું શેનું ચિત્ર છે તો ગાજરનું, તો અહીંયા આપણે ગાજર શબ્દ પૂર્ણ કર્યો। હવે આગળ દરેક વિદ્યાર્થી મિત્રો આ શું વસ્તુ છે તમે ઓળખતા હશો, આ શું છે, બદામ, શું છે, બદામ। તો અહીંયા બદામમાં પહેલો મૂળાક્ષર લખવાનું હોય ત્યાં ખાલી જગ્યા આપેલ છે, પાછળ દનિકાનો દા મને કઈ નહીં મ, દા મ લખેલું છે, તો આપણે આગળ કયો મૂળાક્ષર મૂકીશું તો આ ચિત્રનું નામ પૂર્ણ થશે। તો વાંચો જોઈએ પહેલો મૂળાક્ષર કયો આવશે, તો બકરીનો બ, બ દા મ, બદામનું ચિત્ર છે અને આ બદામનું જે આખું નામ છે તે પૂર્ણ થયું। હવે આગળ, હવે આ શેનું ચિત્ર છે, બાકસ, શેનું, બાકસનું, બાકસ એટલે માચિસની જે પેટી છે એનું ચિત્ર આપેલું છે, અહીંયા લખેલું છે બનેકાનો બા કને કઈની ક સને કઈની સ, તો અહીંયા વચ્ચે આપણે કયો મૂળાક્ષર બોલ્યા, કને કઈ નહીં ક બોલ્યા, તો ક લખ્યો તો આખો શબ્દ અહીંયા પૂર્ણ થયો, જે ચિત્ર બાકસનું આપેલું છે તો વાંચો બા ક સ, કયો કમળાક્ષર મૂકવાથી શબ્દ પૂર્ણ થયો, તો કમળનો ક, બા ક સ। હવે આગળ
આ શેનું ચિત્ર છે? સિંહનું. સિંહને સાવજ પણ કહેવામાં આવે છે. આ સિંહનું ચિત્ર છે, જંગલનો રાજા. હવે અહીંયા સનિકાનો સા આપેલો છે, અહીંયા ખાલી જગ્યા આપેલી છે, ને અહીંયા જમરૂખનો જે આપેલો છે. આપણે કયો મૂળાક્ષર મૂકીશું તો આ ચિત્રનું નામ પૂર્ણ થશે. તો સનિક વાંચવાનું વાંચશો તો કયો મૂળાક્ષર નથી આપેલો એ ખ્યાલ આવશે. ચલો, સનિકાનો સા, વને કંઈ નહીં વ, અને જને કંઈ નહીં જ. જો કયો મૂળાક્ષર મૂક્યો, વહાણનો વ મૂક્યો ને આપણે, તો વાંચો સનિકાનો સા વ જ, સાવજ પૂર્ણ થયું. હવે આગળ, દરેક વિદ્યાર્થીઓ આ રમતને તો ઓળખતા હશો, કારણ કે ઉનાળાનું જ્યારે વેકેશન હોય છે ત્યારે આ રમત આપણે ઘરમાં રમીએ છીએ. આ ઘરમાં રમાતી રમત છે એટલે દરેક વિદ્યાર્થીઓ એકાદ વાર તો રમેલી હશે. આ શેનું ચિત્ર છે? કેરમનું. ખ્યાલ આવ્યો? તો ચલો, અહીંયા કેરમનું પૂરું નામ કરવા માટે કયો મૂળાક્ષર જોઈએ છે તે વાંચીએ. કને એકમાત્ર કે, રને કંઈ નહીં ર, અને મને કંઈ નહીં મ. તો અહીંયા કયો મૂળાક્ષર બાકી છે? મરચાનો મ. અહીંયા મ લખવાથી કેરમ આખો શબ્દ પૂર્ણ થાય છે. આ ચિત્રમાં જે આપ્યું છે તેને કેરમ કહેવાય, આપણે મ મૂક્યો તો કેરમ આખો શબ્દ પૂર્ણ થયો. હવે આગળ, આ શેનું ચિત્ર આપેલું છે? આ સ્વરમાં આપણે જે પહેલો મૂળાક્ષર છે સ્વરનો, તો આપણે એ મૂળાક્ષરને આના નામથી બોલાવીએ છીએ જ્યારે સ્વર બોલાવીએ ત્યારે. તો શું છે? આ અજગર છે. શું છે? અજગર. તો આમાં જુઓ, પહેલા મૂળાક્ષર છે એ ખાલી આપેલો છે, અહીંયા જ અને ગ, અને છેલ્લો મૂળાક્ષર પણ ખાલી આપ્યો છે. આપણે આખું નામ બોલવાનું, જે ખાલી જગ્યા છે જેમાં એ મૂળાક્ષર બોલાય તો લખી નાખવાનું, જેથી કરીને આખો શબ્દ પૂર્ણ થશે. અહીંયા શેનું ચિત્ર છે? અજગરનું. તો અહીંયા શું લખવાનું? અ જ આપેલો છે, ગ આપેલો છે, અ જ ગ અને ર. જો શબ્દ પૂર્ણ થયો, અ જ ગ ર, બરોબર. હવે આગળ, છોકરાઓ તો આ ચિત્ર જોઈને ખ્યાલ આવી ગયો હશે કે શેનું ચિત્ર છે. હવે ફક્ત વાંચવાનું રહ્યું છે, ખ્યાલ તો આવી ગયો છે. વ ખાલી જગ્યા, સનિકાનો સા, દને કંઈ નહીં દ. તો તમે હાજર હોત તો બૂમ પાણી કહી દેત કે ટીચર આમાં વરસાદ આવે, પણ અત્યારે હાજર નથી એટલે હું વાંચી લઉં. વને કંઈ નહીં વ, અહીં શું બોલાશે? રને કંઈ નહીં ર, સનિકાનો સા, ધને કંઈ નહીં દ. વ ર સા દ. જુઓ, ર અને દ મૂકવાથી આવા જે વરસાદવાળો શબ્દ છે પૂર્ણ થયો. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ભાગ ચારમાં નંબરવાર વાંચો અને લખોમાં જે શબ્દો અને વાક્યો જે લખાવ્યા છે તે, અને ખૂટતો મૂળાક્ષર નંબર 13 ખૂટતો મૂળાક્ષર લખો, એ બંને વસ્તુ તમારે આ નિબંધ લેખન છે તેમાં લખી નાખવાની છે. આવજો.